नमस्कार, जीटीपीएल अंजलि केबल नेटवर्क पर आप निहाड़ी रहया छो जामनगर 8.9 न्यूज। जामनगर अने जिल्ला भर में बनेली घटनाओं समाचार ना रूप में समाचारों शुरू करता पहला जोई लईए आज ना मुख्य समाचारों। जामनगर में राज पार्क अने रंगमती पार्क विस्तार में 10-10 दिवस थी पानी माटे टळवड़ता लोको। जामनगर में अनेक विस्तारों में कचरा पेटी में पूर आया, तंत्र क्यारे जागशे? हवे जोईए समाचारों विगतवार। जामनगर में उनाळो चाली रह्यो छे त्यारे राजपार्कनी आसपासना विस्तारोमां पाणीनी मुकाण शरू थई गई छे। जामनगरमां छेल्ला केटलाय समयथी राजपार्क अने रंगमती पार्कनी आसपासना विस्तारोमां भर उनाळाना दिवसो पूर्वे ज छेल्ला 10 दिवसथी पाणीनी मुकाण सર્જાતા આ વિસ્તારના લોકો પીવાના પાણી માટે ટળવડી રહ્યા છે। સુગીરી એ પૂજારી જેવો રંગમતી મહાદેવનો શું ગંગેશ્વર મહાદેવનો અને આ રંગમતી 3માં 4માં 8માં પાણી આવતું નથી અને ગટરો એકદમ છે ને ભરાઈ જાય છે, પાઇપ તૂટી ગયા છે, કેટલી વાર રજૂ કર્યું છે છતાંય કોઈ કરતા નથી પાઇપ આમાં। હાલ આ વિસ્તારમાં મહિલાઓને પીવાના પાણી માટે કતારો લગાવવી પડે છે। આ મહિલાઓને તંત્ર પાણી માટે જો કોઈ ખાસ વ્યવસ્થા નહીં કરે તો જીવન જરૂરિયાત માટે પાણી મેળવવા રણચંડી પણ બને અને બેડા સરઘસ કાઢશે તેવી ચમકી પણ ઉચ્ચારી છે। પ્રભાબેન સોટા બોલું છું, આજ 15 દિવસથી અમારે પાણીની તકલીફ છે, આજુબાજુમાં ક્યાંય અમને મીઠું પાણી મળતું નથી, તો અમારે ક્યાં જવાનું? હવે પાણીની વ્યવસ્થા નહીં થાય। રાજપાક સાંઈબાબા મંદિરવાળી શેરી આખી આખી શેરીમાં ક્યાંય પાણી નથી આવતું, જો આ પાણી પીવાનું અમને ન મળે તો અમે અમારા મ્યુનિસિપાલિટીએ જવું પડશે। કાંતાબેન છે અને અમે રંગમતી ચાર અને સાંઈબાબા ચોકમાં પાણીની વ્યવસ્થા 15 દિવસ ત્યાં ક્યાંય છે જ નહીં, અમે ક્યાં ભરવા પાણી જઈએ? અમે કોપરસ અને બેડા લઈ અને આવશું અને અમારા વિસ્તારમાં તમે એક વખત જિલ્લામાં આવી ગયું છે, તમે જોઈ તો જાઓ કે અમારે એ અમારે અહીંયા અમારા વિસ્તારમાં મચ્છરનો ત્રાસ કેવો છે, બીમારી કેવી છે, આ તમે જોવો તો ખરા, ગટર જોઈ જાઓ, આ તમે જિલ્લા 15-20 દિવસ થી પાણી નથી આવતું, અમે ક્યાં ભરવા જઈએ? મીઠું પાણીની ક્યાંય વ્યવસ્થા નથી, આજ કેટલા દિવસ થી આ બેડા લઈને બાયું અડિયું કાઢે છે, તમે જિલ્લા કોર્પોરેશનમાં ભેળવું છે તો તમે કોઈ જોવો તો ખરા। જામનગરમાં આજે કૃષ્ણનગરમાં એક ટ્રકે પલટી મારી હતી, જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી। જામનગરમાં આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં આજે રેતી ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો, જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। જામનગરમાં હથિયારો લઈ દારૂ પીધેલી હાલતમાં વરના લઈને જતા આહીર શખ્સને પોલીસે ઝડપી લીધો છે। જામનગરમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વાંબે આવાસ કોલોની પાસેથી પીએસઆઈ એએમ ચાવડા અને સ્ટાફના હરદીપભાઈ, જગદીશભાઈ, દિલીપભાઈ વગેરે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, જે દરમિયાન GJ10AP886 નંબરની વરના કાર શંકાસ્પદ હાલતમાં જણાઈ હતી, જેને આંતરીને પોલીસે તલાશી લેતા મોટરકારમાંથી છરી, પાઇપ, તલવાર, ધોકા સહિતના 1/2 ડઝન હથિયારો મળી આવ્યા હતા, જેથી પોલીસે રૂપિયા 5 લાખની કિંમતની મોટરકાર અને હથિયારો કબજે કરી લીધા હતા, જ્યારે કારનો ચાલક બાબુ દેવાભાઈ કનારા નામનો 23 વર્ષનો આહીર શખ્સ દારૂનો નશો કરેલી હાલતમાં હોવાથી તેની સામે દારૂબંધી ભંગ અને ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે। જામનગર સિટી વિસ્તારમાં અમો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા, એ દરમિયાન બાતમી મળેલ કે એક કાર નંબર GJ10AP886 નંબરની હથિયારો લઈ અને નીકળે છે, તેથી વોચમાં રહી અને આ નંબરની કાર નીકળતા રોકવાનો પ્રયત્ન કરતા, રોકાયેલ નહીં તો સ્ટાફ સાથે આ કારનો પીછો કરી આગળ જઈ રોકી અને આ કારમાંથી એક ઈસમ ઉતરેલ જે ખૂબ જ કેફી પીણું પીધેલ હોય અને તેને રોકી તેનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ બાબુભાઈ દેવાભાઈ કનારા રે એરફોર્સ કોલોની જામનગરવાળો હોવાનું જણાવતો હોય અને તેની ઝડપી તપાસ કરતાં તેની ગાડીમાંથી 2 તલવાર, 1 છરી
બે ધોકા એક પાઇપ જેવા હથિયારો મળી આવેલ હોય તો તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાથ ધરેલ છે. જામનગર 8 9 ન્યૂઝમાં હવે લઈશું એક નાનકડો વિરામ. જોતા રહેશો જામનગર 8 9 ન્યૂઝ.